મ્યુચ્યુઅલ ફંડના થ્રુ મોટા પાયે રોકાણ કર્યું એમને ફરીથી એકવાર કોન્ફિડન્સ આવી ગયો છે કે ઇન્ડિયા સ્ટોરી અત્યારે અનફોલ્ડ થઈ રહી છે પણ ગયા ત્રણ ચાર છ મહિનાઓમાં જોઈએ તો અમુક પ્રશ્નાત્મક ચિહ્નો ઊભા થઈ રહ્યા છે એમને શું કહેવા માંગશો તમે મારું એમ માનવું છે કે આ જે ટ્રેન્ડ થયો છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કર્યો તે બહુ સારું ટ્રેન્ડ છે છેલ્લા આપણે બાર કે ચૌદ મહિનાથી જોયું છે કે ઓન અ નેટ બેસીસ લગભગ વન બિલિયન ડોલર્સ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહ્યા છે એ બહુ સારી ટ્રેન્ડ છે આપણું ઇન્ડિયાનું જે પબ્લિક છે તે યંગ પબ્લિક છે અને તમે જુઓ તો આપણા જે મેન્ડેટરી સેવિંગ છે જે આપણા પ્રોવિડન્ટ ફંડના સેવિંગ છે તે ખાલી ગવર્મેન્ટ સિક્યોરિટી કે હાઈ રેટેડ બોન્ડ્સમાં જ જાય છે એ લોકોને ઇક્વિટી એક્સપોઝર જ નથી મળતું આજે તમે વિચાર કરો કોઈ પચીસ વર્ષના ત્રીસ વર્ષના યુવાનો એ લોકોને નેક્સ્ટ થર્ટી ફોર્ટી યર્સ સુધી કમ્પાઉન્ડિંગનો બેનિફિટ જોઈએ છે ઓન રિટર્ન્સ

અને હે ત્રણ મહિનામાં માર્કેટ વિલ ગો એન્ડ ફાયર હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ સાયકલ હેપન્સ એવું હંમેશા નથી થતું પહેલાં આપણે જે લોઝ લાવવાના છે તે લાવીએ એના રૂલ્સ આવે જે એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ્સ છે તે કમ્પ્લીટ થાય ત્યારે જ કોર્પોરેટને એ કોન્ફિડન્સ આવશે અને એ લોકો ઇન્વેસ્ટમેન્ટ સાયકલ શરૂ કરશે અને એ બધાને આપણે ટાઈમ આપવો પડશે બીજું એ થયું કે કોર્પોરેટ પ્રોફિટેબિલિટી જે લોકોને એમ હતું કે અરે હવે તો આ ન્યૂ નવી સરકાર આવી ગઈ છે કોમોડિટી પ્રાઇસીસ લો છે એટલે કોર્પોરેટની પ્રોફિટ્સ હવે તો ટ્વેન્ટી પર્સન્ટ ગ્રોથ થશે અને ફિફ્ટીન પર્સન્ટ ગ્રોથ થશે પણ આ બધાને થતાં બી ઘણા ક્વોટર્સ લાગે છે એમ એક એક દિવસમાં કે એક ધડાકામાં ઉપર નહીં ચાલી જશે અને એ બધું જેમ જેમ લોકો ડાયજેસ્ટ કરે છે એમ આઈ થિંક દેર ઇઝ અ ગ્રેટર કોન્ફિડન્સ ઇન ધ ફંડામેન્ટલ્સ આજે તમે કોઈ બી ફંડ મેનેજરને પૂછો ડોમેસ્ટિક ફંડ મેનેજર કે ઓવરસીઝ ફંડ મેનેજર બધા તમને એક અવાજમાં કહેશે કે ઇન્ડિયાના મીડિયમ ને લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ આ વેરી ગુડ નિયર ટર્મમાં દેર વિલ બી વોલિટિલિટી સમ સેક્ટર્સ વિલ ડુ બેટર સમ કંપનીઝ એન ધટ સેક્ટર વિલ ડુ બેટર બટ આઈ વુડ અજ ઓલ યોર ઇન્વેસ્ટિંગ પીપલ ટુ સ્ટે ઇન્વેસ્ટેડ એન્ડ કન્ટિન્યુ ટુ ઇન્ક્રીઝ દર એલોકેશન ટુ ધ ફંડ ઇન્ડસ્ટ્રી તો ઇનફેક્ટ શું થયું કે બે હજાર ને તેરમાં એક ક્રાઇસિસ હતું પછી રાજન સાહેબ આવ્યા એમને રૂપિયાને સ્ટેબિલાઇઝ કર્યું માર્કેટને સ્ટેબિલાઇઝ કર્યું અને પછી થોડી આશાઓ ત્યારથી બિલ્ડઅપ થઈ કે હવે સારી સ્ટ્રોંગ ગવર્મેન્ટ પણ કદાચ આવી જશે તો આપણે માર્કેટમાં તેજી જોઈ તો વર્ષ દોઢ વરસ સુધી લોકોએ રોકાણ કર્યું એમ વિચારીને કે આવતા ક્વાર્ટરની અર્નિંગ સારી આવશે ફરીથી અર્નિંગ સારા ન આવ્યા તો કે ના આવતા ક્વોર્ટરમાં તો સારું આવશે જ તો એ આવતા ક્વાર્ટરનો જે એક સાયકલ છે આપણે ક્યારથી વેઇટ કરી રહ્યા છે હવે તો બે વર્ષ થઈ ગયા આશરે હવે તમે જુઓ કે આ જે પિકઅપ થશે તે હોકી સ્ટીક નહીં હશે ધીમે ધીમે યુ વીલ સી દેટ પિકઅપ આપણે ઓલરેડી પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સમાં વી હેવ સીન કન્ટિન્યુઅસ પ્રોફિટેબિલિટી ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં વી હેવ સીન કન્ટિન્યુઅસ પ્રોફિટેબિલિટી ટેકનોલોજીમાં થોડો કરન્સી ફ્લક્ચ્યુએશન માટે થઈને સમ પીપલ હેવ ડન બેટર દેન ધી અદર સો ઇફ આપણે જો ફંડામેન્ટલ્સ ઉપર જઈએ અને બેસિકલી કહે કે આ બધી જે ઇન્વાયરમેન્ટ ક્રિએટ કરી છે ગવર્મેન્ટે રિઝર્વ બેન્કે તે અલ્ટિમેટલી ઇઝ ગોઈંગ ટુ બેર ફ્રૂટ આપણે જો એટલે ઇન્વેસ્ટ કરીએ કે યુ નો એક વર્ષમાં મારા પૈસા થર્ટી પર્સન્ટ ઇન્ક્રીઝ થઈ જશે તો દેટ્સ અ રોંગ વે ઓફ અપ્રોચિંગ ઇટ તો અત્યારે જે સરકાર બધા પ્રયત્નો કરી રહી છે જે પગલાંઓ લઈ રહી છે આપને શું લાગે છે કે ક્યાર સુધીમાં એના પરિણામ આપણને જોવા મળશે આપણે જેમ જેમ એ લોકોના આ રૂલ્સ આવે છે અને પર્ટિક્યુલરલી દોઝ ઇન્ડસ્ટ્રીઝ વિચ આર વેરી રિલાયન્ટ ઓન ધ ગવર્મેન્ટ ધિસિંગ ક્યુનો માઇનિંગ કોલ્ડ લિંકેજિસ ઇન ધ પાવર સેક્ટર એક્સેટ્રા જેમ જેમ આપણે આ ઓપ્શન્સ કરીએ છીએ અને પાપ ઓચેસ એગ્રીમેન્ટ જે બધા ક્યુ નો રીઓ નેગોસિએટ થશે વી વીલ સી દેટ બેનિફિટ બટ ઇટ વીલ ટેક અબાઉટ અ યર બિફોર ન્યૂ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પણ આ પ્રોજેક્ટમાં જે પ્રોબ્લેમ છે કે એમને હવે જો નાણાં ઊભા કરવા હોય માર્કેટથી તો અમે આ પ્રોમોટર્સ સાથે જ્યારે ચર્ચા કરીએ છીએ ખાસ કરીને જેમ કે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં તો એમનું કહેવું છે કે અમે અમારા એસેટ્સ વેચીને કેપિટલ રેઝ કરવા માંગીએ છીએ પણ માર્કેટમાં બાયર્સ છે નહીં લોકલ કો કે ફોરેનર્સ કો એ વાત સાચી નથી તમે જોયું છે ઓલરેડી પાવર સેક્ટરમાં માર્કેટમાં ડીલ્સ થયા છે કોઈ એ સેલ ડિસાઇડેડ ટુ સેલ એન્ડ કોન્સન્ટ્રેટ ઓન સમથિંગ એલ્સ કટ ડાઉન ધ ડેટ એન્ડ ધેર આર પ્લેયર્સ હુ સેટ ધેટ વી વીલ બાય સો દેર ઇઝ ડોમેસ્ટિક કન્સોલિડેશન અમારી બિલીફ છે કે જે ઓલ્ટરનેટ એનર્જીમાં દેર ઇઝ અ લોટ ઓફ ફોરેન ઇન્ટરેસ્ટ ઓલ્સો ઇન કમિંગ ઇન ટુ ઇન્ડિયા સો ઇટ ઇઝ નોટ એઝ ધો દેર ઇઝ નો ડિમાન્ડ

કારણ કે બધા રેકોગનાઈઝ કરે છે કે ઇન્ડિયાની જે સાઇઝ છે જે એનો પોપ્યુલેશનની પોટેન્શિયલ છે બોથ ક્વોન્ટિટી એન્ડ ધ એજ ફેક્ટર ધ ડેમોગ્રાફિક્સ કોઈ બી કન્ઝમ્પશન ઇન્ડસ્ટ્રીમાં દેર વિલ બી અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ ઓકે આપણે જોઈએ તો હાલ હાલના દિવસોમાં જે વૈશ્વિક સ્તર પર થોડીક અનિશ્ચિતતાઓ વધી ગઈ છે એના લીધે પણ એવું લાગે છે કે ઇન્વેસ્ટર્સનું કોન્ફિડન્સ થોડું ઘટી ગયું હોય હાલમાં રઘુરામ રાજન સાહેબે પણ એક વોર્નિંગ આપી એમને કીધું કે આપણે એક કમ્પિટેટિવ ડીવેલ્યુએશન કરી રહ્યા છે બધી બધા દેશો મોટા મોટા ને કદાચ એની પણ અસર આગળ જતાં પોઝિટિવ નહીં થાય એને મંદી જોવા મળી શકે એટલે ધ ગ્રોથ આપણે વર્લ્ડમાં જોઈએ તો ઇટ ઇઝ યુ નો ફાઈના સ્લોઈંગ ડાઉન કમ્પેર ટુ અર્લિયર યુએસ ઇઝ ડુઇંગ રિલેટિવલી બેટર યુરો એરિયા વે વેરી લો ગ્રોથ

The picture around the world is a mixed picture for India. Upper nethodu export competitiveness might is hurting us because others are devaluing their currency and trying to buy into the export story. But the lower commodity prices are actually paying, playing to our strength and helping us where you know the higher commodity prices were not doing that earlier. I have to say market તો આપણું જે ટોટલ સ્ટોક માર્કેટ કેપિટલાઇઝેશન છે તેમાં પ્રમોટર્સ ગવર્મેન્ટ કે એમએનસીસ ફિફ્ટી પ્લસ પરસેન્ટ એની ઓનરશીપ છે ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી વન પર્સન્ટ ઓનરશીપ છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની અને આપણી જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ આઈ ઇન્સ્યોરન્સ ને મ્યુચ્યુઅલ ફંડ એ લોકોની ખાલી નાઇન પર્સન્ટ હોલ્ડિંગ છે હમણાં જેમ આપણે વાત કરી કે લોકોનો કોન્ફિડન્સ વધે છે અને એ લોકો ઇન્ક્રીઝ કરે છે મ્યુચ્યુઅલ ફંડમાં પોતાનું એલોકેશન જેટલું આપણે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ મની ઇન્ક્રીઝ કરશું વી વિલ ઇન્સ્યુલેટ આર સેલ્ફ વિથ સમ ઓફ ધ શોક્સ દેટ અપિયર ઇન ફોરેન પોર્ટફોલિયો ફ્લોઝ સો મારી એમ ધારણા છે કે વિથ પેન્શન રિફોર્મ જેમ ગવર્મેન્ટે અનાઉન્સ કર્યું અ લોટ ઓફ ટેક્સ બેનિફિટ્સ ફોર ધ સેલરીડ કસ્ટમર but a lot of pension products for the underprivileged class with this financial inclusion that we are doing. I also believe that in the next 5-10 years that the domestic funds will get closer and closer to the penetration of foreign funds in India. So you think that domestic liquidity is important important and your dependence FIIs will FIIs important very important like, પણ અત્યારે દે આર ધ ડોમિનન્ટ પ્લેયર્સ આપણી દેશના બધા આપણે જે માર્કેટ પાર્ટિસિપન્ટસ છીએ આપણી એવી કોશિશ છે કે આપણે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સને બી બઢાવો આપીએ સો દે બીકમ જસ્ટ એઝ ઇમ્પોર્ટન્ટ અ પ્લેયર એઝ ફોરેન પ્લેયર્સ આર પણ અત્યારે વૈશ્વિક બજારમાં જે મને લાગે છે મોટામાં મોટું ડેવલપમેન્ટ છે એ ગ્રીસની છે જ્યાં હવે એવું લાગે છે કે ગ્રીસ જો છૂટું પડે યુરોપિયન યુનિયનથી શું એમ કહી શકાય કે બે હજાર આપણી સામે છે આપણી સામે જરૂર છે પણ હું એમ નથી માનતી કે ટુ થાઉઝન્ડ એટ જેવું ઇવેન્ટ થશે એ લોકો એને રિંગ ફેન્સ કરી શકશે યુરોપને ઇમ્પેક્ટ કરશે પણ આપણે તમે ઇન્ડિયાની ઓવરઓલ કનેક્ટિવિટી જુઓ તો ઇટ શુડ નોટ હેવ દેટ બિગન ઇમ્પેક્ટ પણ યુરોપની ઇકોનોમી ઉપર કે યુરોપની કરન્સી ઉપર એની ખાસી મોટી અસર પડે ઓલરેડી આપણે જોયું જ છે વોટ ઇઝ હેપન ટુ ધ યુરો વિઝ અ વિથ ધ ડોલર તો ડેફિનેટલી પણ આ જે વસ્તુ છે તે કેટલા મહિનાઓથી સિમરિંગ છે એન્ડ આઈ એમ શ્યોર એ લોકોનો હશે કે પ્લાન બી થાય તો દિસ ઇઝ આ પ્લાન ઓફ એક્શન ઇફ વી કેન રીનેગોસિએટ ધ ક્રેડિટ ઇઝ ધીસ દેન ધીસ વિલ બી આવર એક્શન સો આઈ ડોંટ બિલીવ ઇટ વીલ બી એઝ કટાસ્ટ્રોફિક એન ઇવેન્ટ એઝ વોટ વી સો ઇન ટુ થાઉઝન તો આપણે જે કહીએ છીએ કે આવી કોઈ ઘટના થાય તો એક રિસ્ક ઓફ ટ્રેડ માર્કેટમાં થાય છે એટલે કે બધા જે પણ રિસ્કી એસેટ્સ હોય એમાંથી રૂપિયા બહાર ખેંચે તો પછી વૈશ્વિક બજારમાં ઇક્વિટી ઘટે કમોડિટીઝ ઘટે ને જ્યારે અમેરિકાને યુરોપમાં વેચવાલી થાય તો પછી ઇન્ડિયા જેવા માર્કેટ્સમાં પણ થાય કરેક્ટ હવે એમાં જે જે કમોડિટીઝમાં ઘટાડો થશે દેટ એઝ ટોલ યુ વેર નેટ બેનિફિશિયરી અને ફંડ ફ્લોઝનો થોડો ઇમ્પેક્ટ થશે બટ આઈ ફીલ ગીવન

વી કેનોટ અફોર્ડ એક્સ્ટ્રીમ વોલેટિલિટી ઇન કરન્સી એટલે આપણે ઘણા બેટર પ્રિપેર છે તો એટલે આપને લાગે છે કે જો રૂપિયા ઉપર દબાણ આવે તો આરબીઆઈ મેનેજ કરશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિલ ડેફિનેટલી ઇન્ટરવીન તો આપણે જે લેવલ્સ જોયા હતા પહેલા તમે જે કીધું બે હજાર ને તેરની જુલાઈ ઓગસ્ટ દરમિયાન ફરીથી રૂપિયાને આ લેવલ પર જવાના આવી આવી વોલેટિલિટી નહીં જોઈએ આપણે કોઈ એમ નથી કેતું કે આપણી કરન્સી આટલી જ હોવી જોઈએ અને એના જ ઇટ ઇઝ અ ફંક્શન ઓફ ઇન્ફ્લેશન ઇન અ કન્ટ્રી ગ્રોથ ઇન અ કન્ટ્રી પણ આવી જે યુ નો ક્રેઝી વોલ્યુટિલિટી જે આપણે જોઈતી ઓગસ્ટ જુલાઈ ઓગસ્ટમાં તેવી મારું માનવું છે કે નહીં થશે વી એમ મચ બેટર પ્રિપેર તો બે હજારને આઠમાં કહીએ કે બે હજારને તેરમાં કહીએ મોટા પાયે એફઆઈઆઈઝની વેચવાલી જોવા મળી હતી તમને શું લાગે છે કે આ વખતે ફરીથી આવતા બે ત્રણ મહિનાઓ એવા થઈ શકે જ્યારે એફઆઈઆઈ એવી રીતે કરે હવે તમે આપણો જૂન મહિનો બી જુઓ તો નેટ સેલર્સ બટ તમે એટલું માર્કેટ કરેક્શન જોયું યુવ નોટ સીન ધેટ બીકોઝ ડોમેસ્ટિક ફ્લોઝ હેવ બીન વેરી સ્ટ્રોંગ જે હું આના પહેલા તમને પોઈન્ટ કહેતી હતી કે જેટલા સ્ટ્રોંગ છે આપણા ડોમેસ્ટિક ફ્લોઝ એન્ડ ઇટ્સ ઇન આવર ઇન્ટરેસ્ટ એઝ અ કન્ટ્રી ટુ ઇન્ક્રીઝ દેટ વી બીન એબલ ટુ વેધર દેટ સો મચ બેટર તો આપણે એટલે અહીંયાથી શું કહી શકીએ કઈ રીતે સ્ટ્રેટેજી રાખવી જોઈએ એક નાના રોકાણકારે કે માર્કેટ ઘટી શકે છે એના માટે તૈયાર રહેવું જોઈએ એકદમ ડિસિપ્લિન રહેવું જોઈએ પોતાના એસેટ એલોકેશન તમે ગોલ્ડનો જ દાખલો લો ગોલ્ડની પ્રાઇસ ફ્લક્ચ્યુએટ થાય છે કોઈ પોતાની તિજોરીમાંથી એના દાગીના કાઢીને કહે છે કે હવે મારે વેચી દેવું જોઈએ કારણ કે આ ગોલ્ડની પ્રાઇસ ઓછી થઈ કોઈ એમ કે છે કે હવે આટલા હવે એટલે મારે બહુ જઈને હવે દાગીના ખરીદી લેવા જોઈએ તેમ જો તમે તમારા ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટમાં ડિસિપ્લિન રાખો કે જે મારા સેવિંગ્સ છે તેમાં આ મારી જે ઉંમર છે મારે પચાસ ટકા એક્વિટીમાં રાખવા છે પચાસ ટકા બેલેન્સ રહ્યા તે આટલા હું બે વર્ષ માટે ડેટ ફંડ્સમાં લોક કરવા મૂકી છું આટલા મારે મારા બેંક ડિપોઝિટમાં જ રાખવા છે કારણ કે મને લિક્વિડિટીની જરૂર છે એ તમે આજે શેર માર્કેટ ઉપર ગઈ અને કાલે શેર માર્કેટ નીચે ગઈ એના ઉપર નિસ ડિસાઇડ કરો પણ ખાસ કરીને આપણા ગુજરાતી લોકો તો માર્કેટને બધું સમજે છે ને એટલે એમાં ટ્રેડ કરતા હોય થોડી ટાઈમિંગ કરવાનો પ્રયત્ન કરે છે તો તમે શું કહેશો કે આ જે બધી વૈશ્વિક અત્યારે ડેવલપમેન્ટ છે એને જોતા આપણી માર્કેટને અહીંયાથી કેટલી ઘટાડાની શક્યતા એક ધ્યાનમાં રાખી અત્યારે રોકાણ કરવું જોઈએ જો હું ટ્રેડિંગ વ્યૂ નહીં કહી શકું હું ઇન્વેસ્ટમેન્ટ વ્યૂ આર્ટિક્યુલેટ કરી શકું છું અને જો તમે તમારા ડિસિપ્લિનમાં રહેશો તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે

તો શું એમને ઇન્ડિયા કરતા ચાઇના કે આપણે સમજવું જોઈએ કે આ જે બધા જે ફંડ મેનેજર્સ છે તે લોકો જનરલી ઇમર્જિંગ માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરે છે કોઈ ગ્લોબલ ફંડ્સ બી ઇન્વેસ્ટ કરે છે પણ આપણે જો હમણાં ખાલી ઇમર્જિંગ માર્કેટ ની ચર્ચા કરીએ તો એ લોકો સિગ્નિફિકન્ટલી અન્ડરવેટ હતા ચાઇના બ્રાઝિલ અને રશિયા પણ આ માર્કેટ છેલ્લા ત્રણ ચાર મહિનામાં બહુ સારા રિટર્ન્સ આપ્યા છે હવે એ લોકો એમ સમજે છે કે આ અમે મિસ કર્યું હતું ઇન્ડિયાનું અમારું બહુ ઓવરવેટ હતું આ અમે મિસ કર્યું હતું તો એ લોકો ફંડ એલોકેટ કરશે ચાઇનાને એક્સેટ્રા એટલે અહીંયાથી થોડી લિક્વિડિટી ઓછી થઈ તે છતાં બી એડ મેં તમને કીધું જૂન એઝ અ નેગેટિવ મંથ હા તે છતાં બી આપણે જોયું છે કે આપણે એટલી એક્સ્ટ્રીમ વોલિટિલિટી નથી જોઈ માર્કેટમાં કારણ કે આપણી ડોમેસ્ટિક પહેલાંની સ્ટ્રેન્થ હતી બટ ફ્રોમ એન એફઆઈઆર પર્સપેક્ટિવ તમે કોઈ બી ફંડ મેનેજરને પૂછો

તમે જે રીતે કોમોડિટીઝની વાત કરી કે કોમોડિટીઝના ભાવ ઘટે માટે સારું છે તો કદાચ રાજન સાહેબ માટે હવે ઓગસ્ટમાં એક રહેશે કે પછી બધું અનિશ્ચિતતાઓ છે એમ કરીને પાછા હવે રાજન એ બી જોશે કે આપણો મોન્સૂનનો પ્રોગ્રેસ કેવો રહ્યો ફૂડ ઇન્ફ્લેશન કેવી રીતે બિહેવ કરે છે એક જ વસ્તુ નથી કે જે જોઈ શકે કોમોડિટી પ્રાઇસ જોઈને એમને ડિસાઇડ કરી શકે કે આપણે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટાડવા જોઈએ તેના મલ્ટિપલ ફેક્ટર્સ અને એમને આર્ટિક્યુલેટ બી કર્યું છે કે વોટ આર ઓલ ધ ફેક્ટર્સ હવે લોકો એમ કહે છે કે સપ્ટેમ્બર માં કદાચ ફેડ રેટ ઇન્ક્રીઝ કરશે સપ્ટેમ્બર ની રાજ હોય મોનસૂન નો ફાઇનલ રિપોર્ટ એટલે એમના ઘણા ફેક્ટર્સ એને જોવા પડશે બિફોર હી ડિไซડ્સ ઓકે તો આ તો આપણે ચર્ચા કરી અત્યારના માહોલ ની હવે જો આપના વિષય માં એક ખાસ પ્રશ્ન આપને પૂછવા માંગિસ કે નોર્મલી અમે જોય છે કે બેંકર્સ છે આપની જે મોટો એકાતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે તો આ એમ કહેવા એમબીએસ હોય પણ તમે એક લોયર તરીકે ભણ્યા બાદ બેન્કિંગમાં કઈ રીતે આવ્યા અને કઈ રીતે તમે અહીંયા કરિયર બનાવ્યું મારું બહુ સારું સૌભાગ્ય રહ્યું કે મેં આઈસીઆઈસીઆઈને જોઈન કર્યું નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં ત્યારે આઈસીઆઈસીઆઈ એક ડેવલપમેન્ટલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હતી જે ઇન્ડસ્ટ્રીને ફાઇનાન્સ કરતી હતી અને આઈસીઆઈસીઆઈની સ્ટોરી તમે જુઓ તો ઇન્ડિયાનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ માર્કેટ ડેવલપમેન્ટની સાથે બહુ ઇન્ટરટ્વાઇન્ડ રહ્યું છે એટલે અમને લોકોને એટલી ઓપોર્ચ્યુનિટીઝ મળી જેમ ઇન્ડિયા ગ્રો થતું ગયું એમ એના સાથે અમે કઈ રીતે આખું ફાઇનાન્શિયલ સેક્ટરને કઈ રીતે ગ્રો કરી શકીએ ઇન્ડસ્ટ્રીઅલ સેક્ટરને કઈ રીતે હેલ્પ કરી શકીએ એટલે અમને અમારા બેકગ્રાઉન્ડ કોઈ બી હોય અકાઉન્ટન્સી હોય એમ હોય માર્કેટ રિસર્ચ હોય કે લો હોય અમને બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી એન્ડ વી વર વેરી લકી કે અમને એટલા વિઝનરી લીડર્સ કામત સાહેબ જેવા મળ્યા કે જે માને કે પોતાનું પોટેન્શિયલ છે આપણે એનું એકેડેમિક બેકગ્રાઉન્ડ જોઈને એમ નહીં નક્કી કરવાનું કે મારે એનો શું ઉપયોગ કરવાનો છે તો ઇનફેક્ટ તમે જે વાત કરી કે કામત સાહેબ સાથે જે તમારી આખી ટીમ હતી એવું લાગે છે કે એમાંથી કેટલાક સીઈઓઝ નીકળ્યા છે ને આજે તમે જુઓ તો દેશના કેટલાક બેંક્સમાં ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સમાં

તેમ અમને લોકોને બહુ ઓપોર્ચ્યુનિટીઝ મળી કે યંગ મેનેજર્સને આપણે રિસ્પોન્સિબિલિટી આપીએ એ લોકોને અકાઉન્ટેબલ બી હોલ્ડ કરીએ જે આપણે જિમ્મેદારી આપી છે આપણે એની પાસે અકાઉન્ટેબિલિટી બી જોઈશે એટલે અમને લોકોને બહુ મોટા પ્લેટફોર્મ્સ ઉપર ઓપોર્ચ્યુનિટી મળી તે કરવા અને કામત સાહેબની મેનેજમેન્ટ સ્ટાઇલ બી એવી હતી કે હું તમને જવાબદારી આપીશ તમને બેસિક રિસોર્સિસ આપીશ પછી હું બરાબર તમારી ખબર લઈશ કે જે મેં તમને ગોલ્સ આપ્યા છે તેના ઉપર તમે કઈ રીતે એટલે અમને લોકોને બહુ સારી ડેલિગેટેડ ઓથોરિટી બી હતી જે રિસ્પોન્સિબિલિટી સાથે વી હેડ ઓથોરિટી એન્ડ અકાઉન્ટેબિલિટી અને આ તમે ત્રણ એક સાથે રાખો તો ધેટ મેક્સ ફોર ગુડ લીડર્સ તો કોઈ એવા ખાસ ચેલેન્જેસ કે અચિવમેન્ટ છે તમને આજે ખ્યાલ આવે છે જે ટર્નિંગ પોઈન્ટ તરીકે તમે યાદ કરો છો તમારા કરિયરમાં મારા કરિયરમાં બિગ ટર્નિંગ પોઈન્ટ આવ્યો નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં આથી લગભગ વીસ વર્ષ પહેલાં જ્યારે હું આઈ વોઝ હેડિંગ ધ લીગલ ડિપાર્ટમેન્ટ અને મારા વિ મારો એમ વિચાર હતો કે હું દસ બાર વર્ષ પછી રિટાયર થઈશ ત્યારે હું હેડ ઓફ લીગલ જ રહીશ અને મિસ્ટર કામત આવીને કીધું કે તે બહુ કામ કર્યું છે લીગલ ટ્રેજરીને બહુ સપોર્ટ કર્યો છે હવે તું જઈને ટ્રેજરી રન કર અને ત્યારે આપણે એમ કહીએ ને મને કદાચ ટ્રેજરીનું સ્પેલિંગ માટે બી હું કદાચ સ્ટ્રગલ કરતી હોઈશ પણ એમણે કીધું કે ગો એન્ડ રન દેટ અને ત્યાર પછી આખું જે ટ્રાન્સફોર્મેશન થયું આઈસીઆઈસીઆઈનું એના આઈ પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ સો દેટ વોઝ અ બિગ ટર્નિંગ પોઈન્ટ અમે પછી રિવર્સ મજ કર્યું આઈસીઆઈસીઆઈ આઈસીઆઈસીઆઈ બેંક પણ આઈસીઆઈસીઆઈની એકદમ સ્ટ્રોંગ બિલીફ હતી કે આપણે યંગ લીડર્સને ઓલવેઝ ચાન્સ આપવાનો એટલે અમે લોકો ભલે પબ્લિક સેક્ટર નહીં હતા તો બી અમે લોકોએ એમ ડિસાઈડ કરેલું કે માણસ ફિફ્ટી એટ યર્સનું થાય એટલે એ લોકોએ રિટાયર થવું જ પડે એક્સેપ્ટ ફોર ધ સી બીજા બધાએ રિટાયર થવું જ પડે અને ભલે ગમે તેટલા તમે કોન્ટ્રીબ્યુટર હોવ ગમે તેટલી ઇન્સ્ટિટ્યુશને તમારી જરૂર હોય તમારી ફરજ બને છે કે તમે લીડર્સ બનાવો તમારા નીચે કે તમે પોતે રિડન્ડન થઈ જાઓ સો આઈ રિટાયર્ડ ઇન ફિફ્ટી એટ તો આ જે જેમિંગનું મેન્ટેનિંગનું કીધું કે સાહેબે રોલ પ્લે એવી રીતે તમે પણ તમારી જે જનરેશન છે જો તમે પોતે આટલા સૌભાગ્ય હો કે તમને કોઈ મેન્ટરિંગ કરીને આટલી મોટી રિસ્પોન્સિબિલિટી આપે તો અમારી ઓલમોસ્ટ ફર્જ બને છે અને હું તો એમ કહીશ કે જરૂરિયાત છે કે તમે બી તમારા યંગ લીડર્સને એવી જાતની ઓપોર્ચ્યુનિટી આપો ને એ લોકોને મેન્ટરિંગ કરો કારણ કે જેમ મેં તમને કીધું કે દ ધનલી રીઝન યુ વિલ બી સક્સેસફુલ ઇન ગેટિંગ ધ હાયર જોબ ઓર અ બ્રોડર જોબ કે જ્યારે તમે તમારી પોતાની જાતને રીડાંડન કરી નાખો તમે કઈ રીતે રીડાંડન કરો જો તમે તમારી નીચે બી લીડર્સ એવા ઇન્કરેજ કરો અને મેન્ટર કરો કે જે પોતે તમારી આ રિસ્પોન્સિબિલિટી લો તો તમને હાયર રિસ્પોન્સિબિલિટી મળી શકે સો ઇટ વોઝ અ વેરી સેલ્ફ ઇન્ફોર્સિંગ ઓર્ગનાઇઝેશન કલ્ચર ખાસ આપણે એમ પણ જોયું કે આઈસીઆઈસીઆઈના આખા પ્રોસેસમાં મોટા એક એમ કહી શકાય કે વુમેન સીઈઓઝ બહાર આવ્યા છે તમે શિખા શર્માને જુઓ તમે આજે ચંદા કોચર મેડમ છે કે તમે છો એની એની પાછળ શું કોઈ ખાસ કારણ છે કારણ કે આઈસીઆઈસીઆઈ કોઈ દિવસ જેન્ડર ઉપર ફોકસ જ નહીં કરતો તમારામાં ટેલેન્ટ છે તમારામાં કમિટમેન્ટ છે તમારું ઓરિયન્ટેશન છે કરવાનું વેધર યોર અ મેન ઓર અ વુમન વેધર યોર અ લોયર ઓર એન એમ બી એ

તો આટલા વિમેન નહીં મળે મળે કે બેન્કિંગ સેક્ટરમાં છે તો શું બેન્કિંગ સેક્ટર ખાસ છે જનરલી સર્વિસીસ સેક્ટરમાં તમે જુઓ તો વિમેન વધારે સિનિયર પોઝિશન્સમાં મળશે અને બેન્કિંગ સેક્ટરમાં નોટ જસ્ટ આઈસીઆઈસીઆઈ પણ આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ચેરપર્સન ઇઝ અ વુમન તમે ફોરેન બેન્કસમાં બી જુઓ તો ત્રણ કે ચાર અમે લોકો લેડી એક્ઝિક્યુટિવ્સ છીએ આ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં જ જે સીઈઓ છે તે બી એટલે સેક્ટર સેક્ટરમાં યુ સી અ લોટ મેની મોર મારા ધીસ ઇઝ અ સર્વિસ સેક્ટર યુ સી લેસ ઇન ઇન મેન્યુફેક્ચરિંગ મોર ધ ને અત્યારે જેપી મોર્ગન મોર્ગનમાં પણ તમે જોયું છે કે તમે એક કમિટીને હેડ કરો છો એશિયન લેવલ ઉપર જે ઇન્ક્લુઝન ઉપર જોર મૂકે છે એટલે જસ્ટ એક જેન્ડર ઇક્વોલિટી નહીં પણ બધી રીતે બધાને એક ઓપોર્ચ્યુનિટી આપવાની આ તમારો શું પ્રયાસ છે કારણ કે અમારું એવું એકદમ માનવું છે જેપી મોર્ગનમાં કે આપણે લક અને ફોર્ચ્યુન ઉપર ન ડિપેન્ડ કરીએ કે ઇનફ વિમેનને ઇન્કરેજમેન્ટ મળે છે કે નહીં ઇન્સ્ટિટ્યુશને બી એવું જોવું જોઈએ કે આપણી પોલિસીઝ આપણે કોઈ રીતે કોઈ એવા પોલિસી કે પ્રોસેસીસ છે કે જેના હિસાબે આપણે વીઆર ડિસ્કરેજિંગ વિમેન ફ્રોમ કમિંગ ઇન લોકલ ટેલેન્ટ ઇન્ડિયામાં ઓફકોર્સ લોકલ ટેલેન્ટનો સવાલ નથી પણ કોઈ આ તો બીજી કન્ટ્રીઝમાં તમે જુઓ તો સિનિયર મેનેજમેન્ટ એના લોકલ લોકો નથી હોતા કોઈ અમેરિકન કે કોઈ યુરોપિયન જઈને ત્યાં હેડ કરે છે તો કઈ રીતે આપણે લોકલ ટેલેન્ટને ઇન્ક્રીઝ કરીએ કઈ રીતે આપણે ડિસેબલ ટેલેન્ટને ઇન્ક્રીઝ કરીએ એટલે અમારા મલ્ટિપલ આવા પહેલાં છે કે જે વી મસ્ટ ગાર્ડ અગેન્સ્ટ અનકોન્શિયસ બાયસ જેન્ડર લોકલ ટેલેન્ટ ડિસેબલ પીપલ અને એઝ એન ઇન્સ્ટિટ્યુશન આપણે કઈ રીતે એવા પોલિસીઝ ને પ્રોસેસિસ લાવીએ જેનાથી આપણે આ ડાયવર્સિટી ને ફ્લોરિશ કરીએ રાધર ધેન એક્ટ એઝ અ બાયસ ચલલો પ્રશ્ન પૂછવા માંગે છે સમય જ રીતે કીધું કે પીએસયુઝ માં પણ આજ ના દિવસે વુમેન સીઈઓસ છે પણ હાલમાં સરકાર નું એક પ્રયત્ન ચાલી રહ્યો છે કે પ્રાઇવેટ સેક્ટર કે ફોરેન બેંક્સ થી સીઈઓસ ને પબ્લિક સેક્ટર બેંક્સ માં લાવીએ તમે જરી ICICI છોડ્યું તો તમે એક ફોરેન બેંક માં આવ્યા કે રીતે જેપી મોર્ગન માં આવ્યા શું તમને પીએસયુઝમાં કોઈક ચાન્સ મળતે તો તમે કન્સિડર કર્યું હોત એક તો પીએસયુમાં મળવાનો સવાલ જ નહીં હતો કારણ કે એ લોકોની બી મેન્ડેટરી રિટાયરમેન્ટ એજ છે એટલે એ તો સવાલ જ નહીં હતો મારું એવું માનવું છે કે આપણે એવું જોવું જોઈએ કે પીએસયુમાં આપણે કઈ રીતે ટેલેન્ટને એન્કરેજ કરીએ અને કઈ રીતે ટેલેન્ટ જે આપણે એના પાસેથી જે એક્સપેક્ટેશન છે તે મીટ કરે તો આપણે કઈ રીતે એનો રિવોર્ડ કરીએ It is not a function only of giving responsibility, but you must also give rewards or not give rewards if that responsibility is not met. So, Atle aaji public sector banks to pe luce talent private sector mathi outside market mathi. or do some kind of a different accountability structure in a public sector bank will go well towards increasing the performance. Kupko Thank you.